વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હન્ડ્રેડ પારસેન્ટ સક્સેસ યુટ્યુબ ચેનલ ફ્રેન્ડ્સ આજે આપણે વાત કરવી છે જીએસઆરટીસી કન્ડક્ટરને રિલેટેડ તમને એમ થતું હશે કે સાહેબ તો ભૂલી જ ગયા નહીં મને યાદ છે મિત્રો કે જીએસઆરટીસી કન્ડકટરની પણ એક્ઝામ લેવાશે તો ચિંતા શું કામ કરો છો હંડ્રેડ પર્સન્ટ સક્સેસની ટીમનો સાથ છે તમારી સાથે મિત્રો અમે લોકો ફેસબુક ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ શેર ચેટ આ તમામ સોશિયલ મીડિયા ગ્રુપ પર એક્ટિવ થઈ ગયા છીએ હવે અને હા હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એ પણ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકોનને પણ પ્રેસ કરી નાખજો મિત્રો આજે આપણે ધોરણ દસની ટેક્સ્ટબુક આધારિત જે પ્રશ્નો બને છે અને કંડક્ટરની જે સિલેબસ છે એમાં ધોરણ દસનું લેવલ જ કીધેલું હોવાથી આપણે ધોરણ દસની ને સંપૂર્ણ વાગોળી લેવાની છે તો ચાલો શરૂઆત કરીએ મિત્રો જ આવી છે કે સમાજની રચનાના માળખામાં અને વિવિધ સામાજિક સંસ્થાઓમાં આવતા બદલાવને સામાજિક પરિવર્તન કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ભાઈ સામાજિક પરિવર્તન કહેવામાં આવે છે ત્યારબાદ કોણ તેના માનવ હકોના ઘોષણાપત્ર એટલે કે ચાર્ટર્ડ ઓફ રાઇટ્સમાં તમામ વ્યક્તિઓને કોઈ પણ જાતના ભેદભાવ વિના કેટલાક સામાન્ય અધિકારો આપ્યા હતા તો સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા મિત્રો માનવ હકોનું ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું હતું એમાં કેટલાક પ્રકારના મિત્રો હકો અને ફરજો પણ વાત કરવામાં આવી હતી માનવ હકો ઘોષણાપત્ર માનવ હકોનું ઘોષણાપત્ર ચાર્ટડ ફોર ચાર્ટડ ઓફ રાઇટ્સ જેને કહેવામાં આવે છે બરાબર રાઇટ્સ એટલે હક એવું થાય તો આ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું ત્યારબાદ બીજો પ્રશ્ન આવી ગયો છે કે કોના બંધારણનો કોના બંધારણને કોને બંધારણને આત્મા કહે છે આવો પ્રશ્ન પૂછાય તો કોને બંધારણનો આત્મા કહે છે બંધારણીય ઈલાજોનો અધિકાર અનુચ્છેદ થર્ટી ટુ બત્રીસ મુજબ જે બંધારણીય ઈલાજનો અધિકાર મળ્યો છે અને પાંચ પ્રકારની રીટ કરવાની જે આપણને શક્તિ આપવામાં આવી છે તો એ શું છે ભાઈ તો એ બંધારણનો આત્મા છે ઓર આ છે યાદ રાખો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષણાપત્ર કઈ સાલમાં જાહેર કરવામાં આવ્યું મિત્રો આપણે વાત કરી કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જે માનવ હકોનું ઘોષણાપત્ર જાહેર કરવામાં આવે છે તો એ કઈ સાલમાં જાહેર થયું આવો પ્રશ્ન પૂછાય તો નાઇન્ટીન નાઇન્ટી ટુ ઓગણીસો ને બાણું દરમિયાન આ માનવ હકોનું ઘોષણાપત્ર સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જાહેર કરવામાં આવ્યું કઈ તારીખે કઈ તારીખે એનો જવાબ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું રહેશે બાળમજૂરી વૈશ્વિક સમસ્યા છે બાળમજૂરી કેવી સમસ્યા છે આવો પ્રશ્ન પૂછાય તો એ એક વૈશ્વિક સમસ્યા છે ચૌદ વર્ષથી ઓછી ઉંમરના શ્રમિકને બાળમજૂર કે બાળ શ્રમિક કહેવામાં આવે છે યાદ રાખો મિત્રો ચૌદ વર્ષથી જે ઓછી ઉંમરનો બાળક હોય શ્રમિક હોય કામ કરનાર વ્યક્તિ હોય એને બાળ મજૂર તરીકે ઓળખવામાં આવે છે અથવા બાળ શ્રમિક તરીકે ઓળખવામાં આવે છે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ આ પૂછાય છે નાઇન નાઇન્ટી નાઇન એટલે કે ઓગણીસો નવ્વાણું વૃદ્ધ વર્ષ એટલે કે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે ઘોષિત કરેલું છે અને વિશ્વ વૃદ્ધ દિન વિશ્વ વૃદ્ધ દિન કયા દિવસે ઉજવાય છે આવો પ્રશ્ન પૂછાય તો પહેલી ઓક્ટોબર વિશ્વ વૃદ્ધ દિન તરીકે ઓળખાય છે યાદ રાખો આ બાબતને વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ કયા વર્ષમાં જાહેર કરવામાં આવી આવો પ્રશ્ન પૂછાય તો આ પણ નાઇન્ટીન નાઇન્ટી નાઇન એટલે કે ઓગણીસો સાલ સાલવાળી દરમિયાન વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ બરાબર નેશનલ પોલિસી ફોર અલ્ડર તો એ ક્યારે નાઇન્ટીન નાઇન્ટી નાઇન ઓગણીસોને નવ્વાણુંની સાલમાં સ્થાપવામાં આવી મતલબ કે શરૂ કરવામાં આવી ત્યારબાદ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના તો એ પણ આ વૃદ્ધો સાથે સંકળાયેલી બાબત છે વટાવી જાવ પચાસ કે પાસઠ વર્ષની ત્યારે તમને આ પેન્શન મળતું હોય વાત કરીએ માતા પિતા અને સિનિયર સિટીઝન્સની સાર સંભાળ અને કલ્યાણ સંબંધી કાયદો બે હાજર સાતમાં અમલમાં મૂક્યો છે ખૂન ચોરી અપહરણ લૂંટફાટ છેતરપિંડી બળાત્કાર છળ અને સાયબર ક્રાઇમ વગેરે કેવા કેવા અપરાધ છે આવો પ્રશ્ન પૂછાય તો બ્લુ કોલર અપરાધ છે કેવા અપરાધ છે બ્લુ કોલર અપરાધ છે તો યાદ રાખો આ બાબતને ત્યારબાદ લાંચ રુશ્વત ભ્રષ્ટાચાર કર ચોરી સંગ્રહખોરી ભેળસેળ કાળા બજાર જમીનના દબાણો વગેરે કેવા અપરાધ છે તો એ બધા જન્ય અપરાધ છે ઉપયોગ કરવો તે ભ્રષ્ટાચાર કોને કહેવામાં આવે છે તો ભ્રષ્ટાચાર એને કહેવાય કે તમારી પાસે કોઈ સાર્વજનિક પદ હોય જેમ કે તમે કલેક્ટરનું પદ ધરાવતા હો તમે કંડક્ટરનું પદ ધરાવતા હો અને તમે ટિકિટના પૈસા ન લેતા હો તો આ શું છે તમારા જે પદ છે તમારી પાસે જે સત્તા છે તેને દુરુપયોગ કર્યો અને શું કહેવામાં આવે ભ્રષ્ટાચાર કહેવામાં આવે અથવા તમે ટિકિટના પૈસા વધારે પણ લેતા હો તો આ પણ એક પ્રકારનો શું છે ભાઈ ભ્રષ્ટાચાર જ છે આગળ વધીએ ભારતમાં નાઇન્ટીન સિક્સટી ફોર ઓગણીસો ને ચોસઠમાં કેન્દ્રીય લાંચ રશ્વત વિરોધી બ્યુરો કેન્દ્રીય લાંચ રિશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના કરવામાં આવી હતી ગુજરાતમાં જેનું મુખ્ય મથક શાહીબાગ અમદાવાદ ખાતે આવેલું છે જેનો તમને હેલ્પલાઇન નંબર પણ આપેલો છે અઢાર ઝીરો ઝીરો ટુ થ્રી થ્રી ફોર 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 તો આ એનો હેલ્પલાઇન નંબર છે તમને કોઈ પણ ભ્રષ્ટાચાર કરતો અધિકારી બતાવે તો તમે આ નંબર ઉપર કોલ કરીને એક છબડું ગોઠવીને એમને પકડાવી શકો છો ભ્રષ્ટાચાર અટકાવવા ભ્રષ્ટાચાર વિરોધી નિયમો ભ્રષ્ટાચાર વિરોધી નિયમો પણ અમલમાં આવ્યા બ્લેક મની એક્ટ બરાબર તમારી પાસે કાળું નાણું નાણું હોય કાળું ધન હોય તો બ્લેક મની એક્ટ અંતર્ગત તમને નાખી દેવામાં આવે બે હજાર પાંચમાં જે આવ્યો હતો ફેમા તો આ ફેમાનું ફૂલ ફોર્મ પૂછાતું હોય છે વારંવાર ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ શું છે ભાઈ ફેમાનું ફૂલ ફોર્મ ફોરેન મેનેજ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ બરાબર પહેલાં આ એક્સચેન્જ આવે પછી મેનેજમેન્ટ શબ્દ આવે એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ ત્યારબાદ આર ટીઆઈ ઓર રાઇટ ટુ ઇન્ફોર્મેશન બે હજાર પાંચમાં જે કાયદો આવ્યો એ પંદર જૂન બે પંદર જૂન બે હજાર પાંચના રોજ આ બહાર પાડ્યો હતો ગુજરાત માહિતી અધિકાર બાબતેના નિયમો જે લાગુ થયા એ આજ કાયદા મુજબ અને તારીખ યાદ રાખવાની પાંચ ઓક્ટોબર બે હજાર પાંચ ના રોજ ગુજરાતમાં માહિતી ઇન્ફોર્મેશનની જે આ એક્ટ છે એ લાગુ થયો હતો તો એ પણ યાદ રાખો આરટીઈ રાઈટ ટુ એજ્યુકેશન બે હજાર નવમાં જે પસાર થયો અઢાર ફેબ્રુઆરી બે હજાર બાર આ ગુજરાતમાં અમલ થયાની તારીખ છે યાદ રાખો જો મેં તમને સાઈડમાં પણ લખી દીધું ગુજરાતમાં અમલ થયાની તારીખ છે આરટીઈ રાઈટ ટુ એજ્યુકેશનની વાત છે અઢાર ફેબ્રુઆરી બે હજાર બારના રોજ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકના નિયમો બે હાર બાર જાહેર કરવામાં આવ્યા ગુજરાત સરકાર દ્વારા ત્યારબાદ ભારતીય બંધારણના છ્યાશીમાં સુધારા મુજબ છ થી ચૌદ વર્ષની વય જૂથના તમામ બાળકો માટે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત બનાવવામાં આવ્યું જો શું છે ભાઈ કે સુધારો બરાબર અનુચ્છેદ મુજબ વર્ષના બાળકોને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવું અને એ પણ મફત આપવું એની વાત છે મિત્રો આરટીઈ રાઈટ ટુ એજ્યુકેશન અંદર અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં પચીસ ટકા કોટા કેટલા પચીસ ટકા કોટા સ્પેશિયલ આરટી રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત બાળકોને 25% સીટો આપવામાં આવે છે મતલબ કે જો 100 બાળકોની સંખ્યા પ્રાઇવેટ સ્કૂલે લીધી હોય તો એમાં 25 છોકરા ગરીબ કુટુંબના મધ્યમ વર્ગીય કુટુંબના અને જે આ આરટી અંતર્ગત આવતા હોય એમને લેવાના હોય આવું સિમ્પલ થાય આરટીએફ 2013 તો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો જે 2013 માં આવ્યો ક્યારથી આવ્યો તો પાંચ જુલાઈ બે હજાર તેર થી આ રાષ્ટ્રીય રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો આવ્યો હતો યાદ રાખો આ બાબતને મિત્રો તમારી સમક્ષ થોડાક આવી ગયા છે તો પ્રશ્નોને સમજી લઈએ કે ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ કયું છે આવો પ્રશ્ન પૂછાય તો પશ્ચિમીકરણ શું છે ભાઈ પશ્ચિમીકરણ બરોબર પશ્ચિમના દેશોનું ભારત દેશ ઉપરનું પ્રભુત્વ અથવા તો એનું જે એક પ્રકારનો ભાગ પડે છે એ પશ્ચિમીકરણ કહેવાય બરાબર તો એના કારણે ભારતીય સમાજમાં પરિવર્તન જોવા મળ્યું છે માનવ હકોનું ઘોષણા પત્ર કોને ઘોષિત કર્યું તો સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ સ્ટેટ બરાબર એના દ્વારા જાહેર થાય વિશ્વ વૃદ્ધ દિવસ તો બે ઓક્ટોબર એના વિશે ઘણી વાત કરી તમને કઈ સંસ્થા માહિતી આપવાનો ઇનકાર કરી શકે જો ઇન્ફોર્મેશન એક્ટની વાત છે તો રાષ્ટ્રની અખંડિતતા અને સાર્વભૌમત્વની બાબતો ની જે સંસ્થા હોય એ ઇનકાર કરી શકે છે ત્યારબાદનો મિત્રો પ્રશ્ન આવો છે કે મફત શિક્ષણ મેળવવાના કાયદામાં કઈ બાબતો પર મનાઈ ફરમાવી છે તો પ્રવેશ સમયે કેપિટેશન ફી આ બાબત ઉપર સખત મનાઈ ફરમાવી છે ત્યારબાદ જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદ્રઢ એટલે કે સારી બનાવવા નવી કઈ બાબતો અમલમાં મૂકી છે તો બાયોમેટ્રિક ઓળખ બરાબર પીડબ્લ્યુ એસ એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સર્વિસમાં આ બાયોમેટ્રિક ઓળખ એક સારી એવી બાબત કહી શકાય તો મિત્રો આ સાથે જ આ સાથે જ મારી વાણીને હું વિરામ આપું છું ફરી મળીશ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઉં જય હિન્દ જય ભારત વંદે માતા